પ્રણામ માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સિનિયર કેજીમાં વિષય ગુજરાતી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન વિશે શીખીશું. જો બાળકો, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મારા વાલા બાળકો, આપણે શબ્દ ક્યાંથી પસંદ કરવાનો, શબ્દ ક્યાં છે, કયા શબ્દો છે એ આપણે જોઈએ કે શબ્દો આ ચિત્ર જે દોરેલા છે એના જ શબ્દો લખવાના છે, એના નામ લખવાના છે આપણે. હવે તમને ચિત્ર તો ઓળખતા હશો કે આને શું કહેવાય, કાતર કહેવાય. તો પહેલાં વાંચીએ આપણે વાક્ય કે કમલ ખાલી જગ્યા છે. અહીંયા કમલ ખાલી જગ્યા આપ, આ છે કાતરનું ચિત્ર. તો કમલ ખાલી જગ્યા આપ, તો આપણે આ કાતરનું ચિત્ર છે એનો શબ્દ અહીંથી શોધવાનો છે. કાતર લખેલો શબ્દ અહીંયા શોધી અને એ કાતર શબ્દ આપણે આ ખાલી જગ્યાની અંદર લખવાનો છે, બરાબર. હવે કાતર છે, કાબર છે, વરસાદ છે અને જામફળ છે, બરાબર. આ ચાર ચિત્રના શબ્દો આ કૌંસની અંદર છે. તો આપણે પહેલું શું શોધવાનું, કાતર. તો કાતર શબ્દ ક્યાં લખેલો છે જોઈએ આપણે. તો કાબર પહેલાં વાંચવાના અને પછી અહીંયા શબ્દ લખવાનો, નહીં તો તમે એક એક શબ્દ લાઇનસર લખી દેશો તો બધું તમને ચોકડી આવશે, ખોટું પડશે. પણ આપણે જેનું ચિત્ર દોરેલું છે એનું જ નામ અહીંયાથી શોધવાનું, અહીંયા લખીશું. શેનું ચિત્ર છે, તો કાતરનું. તો કાતર શબ્દ ક્યાં લખેલો છે, અહીંયા કાબર લખી છે, કાબર અહીંયા ના લખી દેતા નહીંતર ચોકડી પડશે. વરસાદ જામફળ, આ છે કાતરનો શબ્દ, કાતર. એના નીચે આપણે લીટી દોરીશું અને એ શબ્દ આ ખાલી જગ્યાની અંદર લખી દઈશું. કાતર, આના જેવો શબ્દ આ જ શબ્દ અહીંયા લખી દેવાનો. હવે આપણે વાક્ય વાંચવાનું કે કમલ કાતર આપ, બરાબર. એવી જ રીતે હવે બીજું આપણે બનાવીએ શબ્દ લખીને વાક્ય. શેનું ચિત્ર, કાબરનું. કાબર તો તમે જોઈ હશે, બરાબર. એ કાબર શબ્દ ક્યાંથી શોધવાનો, તો આ કૌંસમાં લખેલું છે એ શબ્દમાંથી. તો પહેલો જ કાબર શબ્દ લખેલો છે, બરાબર. આપણે લખ્યા વગર વાંચીએ તો શું વંચાય, કલબલ કર. પણ કોણ કલબલ કરે છે, તો કાબર કલબલ કરે. તો કાબરનો શબ્દ અહીંથી લેવાનો, કાબર. એના નીચે લીટી દોરી દેવાની એટલે તમને ખબર પડે કે જે લીટી દોરેલો છે એ તો લખેલા છે, જે લીટી નથી દોરી એ નથી લખેલા શબ્દો. તો આપણે કાબર નીચે જે લીટી દોરી એ શબ્દ અહીંયા લાવી દઈએ. કાબર. હવે વાંચીએ કે કાબર કલબલ કર, બરાબર. બે વાક્ય થઈ ગયા, કમલ કાતર આપ, કાબર કલબલ કર. હવે શેનું ચિત્ર આવ્યું, વાદળો છે, વરસાદ પડે છે, વરસાદ, બરાબર. હવે વરસાદ શબ્દ ક્યાં લખેલો છે આપણે વાંચવાનું, શોધીએ પછી લખીએ. વરસાદ બીજો જ શબ્દ છે, એના નીચે લીટી દોરીએ અને એ વરસાદ અહીંયા લખી દઈએ. વરસાદ. હવે વાંચીએ વરસાદ વરસ. વરસાદ વરસ. હવે કયો શબ્દ છે, જનક ખાલી જગ્યા ખા. આ શું ખાવાનું છે,
જામફળ. તો જામફળનો શબ્દ લખેલો છે અહીંયા, જામફળ એ શબ્દ અહીંયા લખી દઈએ. જામફળ. હવે વાક્ય વાંચીએ. જનક જામફળ ખા. બરોબર. હવે તમને બધા શબ્દો નીચે લીટી દોરાઈ જઈ એટલે સમજી લેવાનું કે આ બધા શબ્દો આપણે લખી દીધા. હવે આપણે એકવાર વાંચી લઈએ. કમલ કાતર આપ, કાબર કલબલ કર, વરસાદ વરસ, જનક જામફળ ખા. બરોબર. આ આપણા શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આપણે એવો જ પ્રશ્ન જોવાનો છે બીજો, કે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. ચિત્ર જોઈ શબ્દો બનાવો અને લખો. ચિત્ર ક્યાં જોવાના? આજુબાજુ ચિત્ર છે એ ચિત્રના શબ્દો આ ચોરસ ખાનાની અંદર છુપાયેલા છે. એ છુપાયેલા શબ્દો આપણે શોધવાના અને પછી લખવાના અહીંયા ખાનાની અંદર. ચોરસ ખાનું છે એમાં આપણે અહીંયાથી શબ્દ જે શોધીએ એ અહીંયા લખીશું. જો ઉદાહરણ આપ્યું છે આ લાડવા. લાડવાનો શબ્દ તીર અહીંયા બતાવે છે કે લાડવા શબ્દ શોધીને ગોળ કરેલું છે. બરાબર. એ ગોળ કરેલું છે અને અહીંયા લખેલા પણ છે લાડવા. એવી જ રીતે આપણે બીજું શોધવાનું છે કે આ શું છે? બદામનું ચિત્ર. બરાબર. એ બદામનું તીર બતાવે છે કે બદામ શબ્દ આ ખાનાની અંદર લખેલું છે. તો આપણે શોધવાનું ને હવે બદામ શબ્દ શોધવાનું. બથી શરૂ થતો હોય ત્યાંથી આપણે લીટી દોરીશું અને જ્યાં પૂરો થતો હોય શબ્દ ત્યાંથી વાળી લઈશું. બદામ આમ વાળી લેવાનું અને ત્યાં રાઉન્ડ બનાવી દેવાનું. એ શબ્દ આપણે પાછું અહીંયા ખાનાની અંદર લખવાનો છે. બદામનું ચિત્ર છે, બદામ શબ્દ આપણે આ ખાનાની અંદર શોધી લીધો. હવે એ શબ્દ આપણે આ ખાનાની અંદર લખી દઈશું. બદામ. બરોબર. પહેલા શબ્દ હતો લાડવા. આ લાડવાનું ચિત્ર છે, લાડવાનું શબ્દ અહીંયા લાડવાનો શબ્દ લખ્યો. આ છે બદામ. બદામનું ચિત્ર અહીંયા છે, શબ્દ અહીંયા છે અને શોધીને આપણે ખાનાની અંદર લખી દીધો. હવે શું શબ્દ આવશે એ જોઈએ આપણે. એ ચિત્ર શેનું છે? તો કપાસનું. કપાસનું ચિત્ર છે, એનું એરો બતાવે છે કે કપાસ શબ્દ આર્યા ખાનામાં લખેલું છે. તો જોવાનું કથી શરૂ થતો શબ્દ હોય ત્યાંથી આપણે લીટી કરવાની. કપાસ શબ્દ પૂરો થાય એટલેથી વાળી લેવાનું. એ કપાસ શબ્દ લખેલો આપણે અહીંયા ખાનાની અંદર લખવાનું. કપાસ. બરોબર. હવે શું આવ્યું આગળ ચિત્ર? લીલું ઘાસ છે. બરોબર. આ ઘાસ છે વાયેલું. એ ઘાસનું એરો બતાવે છે કે અહીંયા લખેલું છે ઘાસ. તો ઘને કાનું ઘાસ એટલેથી શરૂ કરવાનું ઘ લખેલું હોય ત્યાંથી ઘાસ. બરોબર. આ શબ્દ હવે ક્યાં લખીશું આપણે? ખાનાની અંદર. ઘાસ. હવે કયું બાકી રહ્યું ચિત્ર? ઝાડનું. તો ઝાડનો એરો બતાવે છે કે ઝાડનું શબ્દ અહીંયા લખેલો છે છેલ્લે ઝાડ. તો આપણે નીચે લીટી કરી દઈએ. ગોળ. એ ઝાડનું શબ્દ આપણે ખાનાની અંદર લખી દઈએ ઝાડ. હવે તમને બાળકો ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. આ વિડીયો જોશો એટલે તમને જાતે લખતા આવડી જશે.
શું કરવાનું? પહેલાં આ ચિત્ર જોઈ લેવાના. ચિત્રનો શબ્દ ક્યાં લખેલો છે? તો જ્યાં એરો બતાવતો હોય ત્યાં એનું નામ શોધવાનું. એ નામ શોધ્યા પછી આપણે અહીંયા ખાનાની અંદર એના શબ્દો લખી દેવાના, બરાબર? તો પહેલું ચિત્ર હતું લાડવાનું, તો આપણે લાડવા શબ્દ લખી દીધો. બદામ, તો બદામ શબ્દ લખ્યો. કપાસ, તો કપાસનો શબ્દ લખ્યો. ઘાસનું ચિત્ર હતું, તો ઘાસનો શબ્દ શોધી અને લખ્યો. છેલ્લે ઝાડ હતું, તો ઝાડનો શબ્દ પણ શોધી અને અહીંયા લખી દીધો. આવી જ રીતે આપણે જોઈ, ચિત્ર જોઈ શબ્દો બનાવવાના અને ખાનાની અંદર લખીશું, બરાબર? તમારે સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતે વાંચી ગોળ કરી અને ખાનાની અંદર લખી દેવાનું. હવે આપણે મળીશું આવતા વિડીયોમાં. પ્રણામ.